નમસ્તે બાળકો, એક સરસ મજાની વાર્તા સાંભળવી છે ને? એક મોટો આંબાવાડી હતું અને આંબાવાડીમાં જાત જાતના પક્ષીઓ રહે. કોયલ રે, કબૂતર રહે, પોપટ રે, અને બધા સરસ ગીતો ગાય અને આખો દિવસ કલરવ કરી, કલબલ કરી અને આખા આંબાવાડીને ગજવી નાખે. કોયલ તો બહુ જ સરસ મજાના ગીતો ગાય ને બધાને ખૂબ ગમે, મજા પડી જાય. પણ કોયલને મનમાં એમ થયા કરે કે આ કબૂતરભાઈ આટલા સરસ મજાના રંગના, આ પોપટભાઈ લીલા લીલા રંગના, અને હું કેમ કાળી, એવો વિચાર થાય. અને કોયલને હંમેશા એમ થાય કે ભગવાને મને આટલો સરસ મજાનો મીઠો કુહુ કુહુ અવાજ આપ્યો, પણ મારો રંગ કેવો કાળો કાળો છે. એક દિવસ સવારે ઉઠીને એને ફોન કરવાનો વિચાર કર્યો કે લા હું સુથારને ફોન કરું અને મને સરસ મજાનો ધોળો રંગ કરી આપશે. એણે તો સુથારને ફોન લગાડ્યો. સુથારભાઈને કીધું, અવાજ મારો બહુ મીઠો, રંગ મારો સાવ કાળો, કોણ એને કરશે ધોળો? સુથારભાઈ કે તો મારું કામ નહીં. એણે તો ફરીથી, એની પાસે બહુ જ સરસ મજાનો મોબાઈલ હતો ને, એટલે બીજો ફોન કર્યો. મોબાઈલ તો જોઈએ જ ને ઓનલાઈન ભણવા માટે. લુહારભાઈને ફોન કર્યો. લુહારભાઈને કહે છે, અવાજ મારો બહુ મીઠો, રંગ મારો સાવ કાળો, કરશે એને કોણ ધોળો? લુહારે પણ ના પાડી દીધી. સોનીભાઈએ તો ફોન જ ના ઉપાડ્યો, કોયલનો ફોન જોઈને ફોન જ કાપી નાખ્યો. ચિંતામાં પડી. એકદમ એને યાદ આવ્યું કે પેલો ચંપક ચિતારો એ સરસ મજાનો રંગ કરે છે, લાવ એને ફોન કરો. એટલે તો ચંપક ચિતારાને ફોન લગાવ્યો અને ખુશ થતા થતા ફોન કર્યો, ચિતારાભાઈ. ચિતારો કે હા બોલો ને કોયલબેન, કેમ આજે મારું કામ પડ્યું? તો કે રંગ, અવાજ મારો બહુ મીઠો, રંગ મારો સાવ કાળો, કરશે એને કોણ દોળો? ચિતારો કે ચિતારો કરશે એને દોળો. પણ કોયલબેન પૈસા થશે, પૈસા આપવા પડશે. કોયલ કે હા હા પૈસા આપી દઈશ. કોયલને તો મજા પડી ગઈ, એ તો સરસ મજાનું પર્સ લઈને લટક વટક લટક વટક કરતી ખુશ થતી થતી ચંપક ચિતારાના ઘરે પહોંચી ગઈ. ચિતારાભાઈ પણ તૈયાર હતા, એટલે તો સરસ મજાનો ધોળો રંગ કરી નાખ્યો અને કોયલ તો રાજી રાજી થઈ ગઈ. અને ચિતારાભાઈ પૈસા જોઈને રાજી રાજી થઈ ગયા. કોયલ તો પાછી ઘરે આવી, ખુશ થઈને આવી. એણે બધા પક્ષીઓને કીધું કે ચલો મારા સાથે રમવા. તો કોઈ ના આવે કે કોયલ તો કાળી હોય, હવે તમારી સાથે નહીં રમીએ. કોયલ તો બધી જ ના પાડવા માંડી કે ના ના, તું તો અમારી બહેનપણી નથી. કોયલ કે મારી સાથે રમો ને, ચલો ને આપણે નીચે ગિલ્લી દંડા રમીએ, ક્રિકેટ રમીએ, ઉડવાની રમતો રમીએ. તો કે ના, અમે તો નહીં રમીએ. કોયલ તો શાળામાં ભણવા ગયા, ધોળી કોયલ સાથે તો કોઈ પાટલીએ બેસે નહીં, મધ્યાહન ભોજનમાં કોઈ જમે નહીં, કે તું તો અમારા જેવી નથી લાગતી. કોયલ તો ગભરાઈ ગઈ. હવે એ તો પાછી ચંપક ચિતારાને ફોન કર્યો. ચિતારાભાઈ, મારી સાથે કોઈ રમતું નથી, મારી સાથે કોઈ બોલતું નથી, મારી સાથે કોઈ ભણતું નથી, હું જેવી હતી એવી મને કહી આપો ને. ચિતારો કે પણ પૈસા થશે. હા વાંધો નહીં. પાછી એ તો રડતી પર્સ લઈ અને ચિતારાભાઈના ઘરે પહોંચી ગઈ. ચંપક ચિતારો તો તૈયાર જ હતો. પહેલા તો બહુ જ રડી કોયલ, બહુ જ રડી. ચિતારો કે રડવાનું નહીં, હું તમને જેવા હતા એવા કોયલબેન બનાવી દઉં છું. અને એને તો કાળો રંગ કરી દીધો. કોયલ તો રાજી રાજી થઈ ગઈ અને ઘેર આવી અને બધા સાથે રમવા લાગી, બધા સાથે ગાવા લાગી અને બધા સાથે ભણવા લાગી. આવજો મિત્રો.